જય માતાજી. મિત્રો, આજે આપણે વેજીટેબલ થેપલા પીઝા બનાવવાના છે. તેના માટે મેં થેપલા રેડી જ લઈ લીધા છે. થેપલા કેવી રીતે બનાવી તેની રેસીપી મારી ચેનલમાં છે જ. આપણે થેપલા 4 થી 5 લઈ લીધા છે. હવે આપણે સ્ટફિંગ બનાવવાનું છે. સૌપ્રથમ તેના માટે નોનસ્ટિક પેન લઈ લઈશું. તેમાં 1 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જવા આવ્યું છે. મેં ડુંગળી કટ કરી લીધી છે ને લીલા મરચાં ઝીણા કટ કરીને લીધા છે. પહેલાં આપણે લીલા મરચાં લઈ લઈશું અને પછી ડુંગળી લઈ લઈશું. હવે ડુંગળીને લીલા મરચાંને આપણે સાતરી લઈશું. 4 થી 5 સેકન્ડ માટે જ સાતડવાની છે. આપણે અધકચરી જ રાખીશું જેથી ખાતી વખતે સરસ ક્રન્ચી લાગે. ને લાઇટ પિંક જ કરીશું. ટામેટા અને કુબીજને ઝીણી ઝીણી કટ કરી લીધી છે, તે પણ લઈ લઈશું. બધા વેજીટેબલને આપણે અધકચરા ચડવાના છે. મિક્સ કરી લઈશું. મીડિયમ પેન પર રાખવાનું છે, આપણે બહુ હાઈ નથી રાખવાનું. મિક્સ કરી લીધું છે. ધીમી આંચેને થવા દઈશું. સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું. મીઠું એડ કરીએ છીએ એટલે તરત આપણા વેજીટેબલ ચડી જાય છે. એને બહુ નથી ચડાવવાના, 5 મિનિટ જેવું જ લાગે છે સ્ટફિંગ બનતા. બીજા મસાલા કરવાના છે. આમાં કંઈ વધારાના આપણે મસાલા કરવાના નથી. એમાં આપણે 1 ચમચી જેટલી સજવન ચટણી લઈ લઈશું. તમે રેડ ચીલી સોસ પણ લઈ શકો છો. મેં સેજવાન ચટણી લીધી છે 1 ચમચી જેટલી. તેને મિક્સ કરી લઈશું. સેજવાન ચટણી એડ કર્યા પછી 1 સેકન્ડ જ આપણે રાખીશું. તે ખાલી મિક્સ જ કરવાનું છે. મિક્સ થઈ ગયું છે સરસ. કોથમીના પાન લઈ લઈશું. હવે એને ઠંડુ થવા દઈશું. ઠંડુ થવા આવી ગયું છે. આપણે થેપલા લઈ લઈશું. થેપલા પર આપણે ટમેટો કેચઅપ લગાવી દઈશું. આવી રીતે તમે જો એકવાર થેપલા પીઝા બનાવશો તો બાળકોને ખૂબ જ ભાવશે. ટમેટો કેચઅપ લગાવી દીધો છે. હવે 1 ચમચી જેટલું આપણે ગ્રીન ચટણી લઈ લઈશું. અને જો તમારે મેયોનીઝ લેવું હોય તો તે પણ લઈ શકો છો. ગ્રીન ચટણી એડ કરી દીધી છે. હવે સ્ટફિંગ આપણું ઠંડુ થઈ ગયું છે, તે પણ લઈ લઈશું. એક થી 2 ચમચી જેટલું સ્ટફિંગ લઈ લીધું છે. તમારે ટેસ્ટ મુજબ લેવું. થેપલા પર સરસ પ્રેસ કરી દીધું છે આપણે. હવે ચીઝ લઈ લઈશું. 1 ચીઝ ક્યુબ લીધી છે મેં. તેને છીણી લઈશું આપણે. ચીઝ લઈ લીધી છે. ચાટ મસાલો લઈ લઈશું જેથી સરસ ચટપટા લાગે. ઓરેગાનો લઈ લઈશું અને ચીલી ફ્લેક્સ લઈ લઈશું જેથી થેપલા પીઝા કીધા છે એટલે ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ લીધા છે. ટમેટો કેચઅપના ડ્રોપ લઈ લઈશું આપણે ગાર્નિશિંગ માટે. વચ્ચે આપણે ગ્રીન ચટણીનું ડ્રોપ્સ લઈ લઈશું. જો બની ગયા છે સરસ થેપલા પીઝા. બનીને રેડી છે વેજીટેબલ થેપલા પીઝા. તમે એકવાર જરૂરથી બનાવજો.
સર્વિંગ પ્લેટ પર લઈ લીધા છે વેજીટેબલ થેપલા પિઝા. જો કેવા સરસ બની ગયા છે, તમે એકવાર જરૂરથી બનાવજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. એકદમ ટેસ્ટી એવા અને ફટાફટ બની જતા થેપલા પિઝા.